લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની પ્રક્રિયા વેગવાન બની છે. બિહારમાં ગયા, નવાદા, ઔરંગાબાદ અને જમુઈ સંસદીય મત વિસ્તારમાં લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કા માટે ઉમેદવારોએ ઉમેદવારી પત્રો ભરવાનું શરૂ કરી દીધું છે. પ્રથમ તબક્કા માટે ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તારીખ 28 માર્ચ છે. ઔરંગાબાદ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર સુશીલ કુમારસિંહ અને નવાદા સંસદીય મત વિસ્તારમાંથી આરજેડીના ઉમેદવાર શ્રવણ કુમાર કુશવાહે ગઈકાલે ઔરંગાબાદથી 6 ઉમેદવારો, ગયાના 3 ઉમેદવારો અને નવાદા સંસદીય ક્ષેત્રના 1 ઉમેદવારે ઉમેદવારી પત્ર ભર્યું છે. જમુઈ સંસદીય મત વિસ્તારમાં હજુ સુધી કોઈ ઉમેદવારી નોંધવામાં નથી આવી. આ 4 લોકસભા મત વિસ્તારોમાં 19 એપ્રિલે મતદાન થવાનું છે. કેન્દ્ર શાસિત પ્રદેશ પુડુચેરીની એકમાત્ર લોકસભા બેઠક માટે ગઈકાલે 8 ઉમેદવારી પત્રો ભરાયા. આ બેઠક પર 19 એપ્રિલે મતદાન થશે. મણિપુર બાહ્ય સંસદીય મત વિસ્તાર માટે નાગા પીપલ્સ ફ્રન્ટ તરફથી અને મણિપુર આંતરિક સંસદીય મત વિસ્તાર માટે મણિપુર પીપલ્સ પાર્ટી તરફથી ઝિમિક અને આરના સોમરાન્દ્રોએ ગઈકાલે ઉમેદવારી. તમિલનાડુ ન્યૂ જસ્ટિસ પાર્ટીના પ્રમુખ એસ. શણમુગમે ગઈકાલે વેલ્લોર લોકસભા બેઠક પરથી એનડીએના